અંકલેશ્વરના જાગૃત નાગરિકે નબદામૈયા બ્રિજ પર લોખંડની ગ્રીલ લગાવવા આવેદન પત્ર આપ્યું. ગ્રીલ ન લગાવો તો ફંડ ઉઘરાવવાથી લઈ જીવ આપી દેવાની ચીમકી ઉપચારી. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર બ્રિજની બંને બાજુ લોખંડની રેલિંગ લગાવવા અંકલેશ્વરના જાગૃત નાગરિકે આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી જો માંગ ન સ્વીકારાય તો ગ્રીલ માટે લોકો ફારો ઉઘરાવવા તેમજ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ અને ભરૂચ અંકલેશ્વર વચ્ચે વાહન વ્યવહારને ઝડપી બનાવવા માટે કાર્યરત થયેલા નર્મદા મૈયા બ્રિજ પર તેના શરૂ થવાની બાદથી અનેક વખત બ્રિજ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવવાની કિસ્સાઓ સામે આવ્યા છે. ત્રાહિત લોકો માટે નર્મદા નદી મોતને વહાલું કરવા માટે જાણે કે સુસાઇડ પોઈન્ટ બની ગયું હોય તેમ સમય અંતરે આપઘાતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આપઘાતના બનાવને રોકવા વારંવાર નર્મદા મૈયા બ્રિજ પર લોખંડની ગ્રીલો લગાડવા માટેની માંગ ઉઠતી આવી છે અને અનેક લોકોએ આવેદન પત્ર પણ પાઠવ્યા છે, પરંતુ તંત્રના ઉદાસીન વલણના કારણે આજ દિન સુધી કમનસીબે નર્મદા મૈયા બ્રિજ પર લોખંડની ગ્રીલ લાગી નથી. ત્યારે અંકલેશ્વરના એક જાગૃત નાગરિક વિપુલ જાનીએ નર્મદા મૈયા બ્રિજ પર લોખંડની ગ્રીલો લગાડવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. જોકે દિન 15 બાદ જો કાર્યવાહી કે કામગીરી શરૂ ન થાય તો જાતે બ્રિજના બંને બાજુ તેમના સમર્થકો સાથે ઊભા રહી લોકો પાસેથી લોખંડની ગ્રીલો લગાડવા માટે ફારો અને ફંડ એકત્ર કરી તંત્રને અપાશે તેવું તેઓએ જણાવ્યું હતું. અને જો તેઓને ફારો ઉઘરાવતા રોકવામાં આવશે તો સ્વતંત્ર દિવસે આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. હું અંકલેશ્વર રહેવાસી છું. આજે જ મેં કલેક્ટર ઓફિસે એક અરજી આપેલી છે. અરજી આપવાનું મુખ્ય કારણ મારું એ છે કે જ્યાંથી નર્મદા મૈયા બ્રિજ બનેલો છે ત્યાંથી ઘણા લોકોએ આત્મહત્યા કરી છે. કરોડોનો બ્રિજ બનેલો છે તો શું આ બ્રિજ આત્મહત્યા કરવા માટે બનેલો છે? તો મારી કલેક્ટર સાહેબને નમ્ર અપીલ છે કે વહેલામાં વહેલા તકે 15 દિવસની અંદર જો એની પર લોકોની ગ્રીલ બનાવવા નહીં આવે તો હું લોકફાળો ઉઘરાવીને આ જાહેર જનતાની હિત ખાતર હું લોકફાળો ઉઘરાવીને જે તે લાગતા વળગતા તંત્રને એ રૂપિયા હું એમને સુપ્રત કરીશ. અને જો એ કામ કરવામાં પણ મને રોકવામાં આવશે તો હું આગામી 15 તારીખે 15 ઓગસ્ટના રોજ હું આત્મવિરોપણ નર્મદા મૈયા પર કરીશ. જય હિન્દ, જય ભારત.